આંકડા શાસ્ત્ર ધોરણ બાર ચેપ્ટર વન સૂચક આંક ભાગ પાંચ લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ પાંચ સુધી જોયેલું હતું બરાબર ત્યાર પછી ઉદાહરણ છ છે એ આપણા સિલેબસમાં નથી એટલે હવે ઉદાહરણ સાત એ જોવાનું છે તો ચાલો સૌ પ્રથમ જોઈએ કે એક શહેરમાં થયેલ ગુના વિશે માહિતી આપણે આપેલી છે અને તે પરથી બે હજાર દસને આધાર વર્ષ તરીકે લેવાનું જુઓ કહી દીધું છે કે બે હજાર દસ ને આધાર વર્ષ તરીકે લો તો બરાબર એને છે આધાર વર્ષ તરીકે લેવાનું છે અને અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક શોધવાનો છે એટલે અચલ આધારની રીતે ગણતરી કરવાની છે આપણે અચલ આધારનું સૂત્ર ખબર જ છે કે અચલ આધારે સૂચક આંક બરાબર ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષને એને ગુણ્યા સો એટલે કે પી વનના છેદમાં પીઝીરો એને ગુણ્યા સો એવું સૂત્ર છે હવે આમાં વિવિધ ગુનાનો પ્રકાર આપ્યો છે કે ખૂન હોય તો એમાં બે હજાર સાતમાં કેટલા છે બે હજાર આઠમાં બે હજાર નવમાં અને બે હજાર દસમાં કેટલા છે પછી બળજબરી અને બળાત્કારના કેસ બે હજાર સાતમાં કેટલા છે બે હજાર આઠના નવના અને દસના એવી રીતે લૂંટના કેટલા કેસ આવેલા છે એ છે અને મિલકત ચોરીના કેસ બરાબર આ રીતે તમને કોષ્ટકમાં આપેલું છે હવે જો ગુના કુલ ચાર છે આપણી પાસે અને પછી જુદા જુદા વર્ષમાં ડિવાઈડ કરેલા છે આપણે ઉદાહરણ આગળ જોયા હતા ને તો એમાં છે ને કાં તો ઘઉંનું ઉત્પાદન હોય અને કાં તો ચોખાનું ઉત્પાદન હોય કે કોઈ પણ બાબતની એક વસ્તુની હતી અને એ એક વસ્તુને જુદા જુદા વર્ષનું ઉત્પાદન આપેલું હતું પરંતુ આમાં જે વર્ષ પણ છે ચાર વર્ષ આપેલા છે અને ચાર ગુના આપેલા છે બરાબર તો હવે કઈ રીતે ગણવાનું છે આપણે જોતા જઈએ ચાલો એક કરતા વધારે વસ્તુ હોય ત્યારે આપણે સૌ પ્રથમ શું કરતું છે કે આમાં એક પછી એક કિંમત શું આપ્યું જો ચાલો કે અહીંયા તો કોષ્ટક આપણે તૈયાર કરી નાખવાનું વ્યવસ્થિત રીતે મસ્ત કે આ કોષ્ટક તૈયાર કરી નાખ્યું કે અહીંયા ગુનાનો પ્રકાર ને અહીંયા ઉપર વર્ષ એટલે સાત આઠ નવ ને દસનું નું વર્ષ છે અને અહીંયા ગુનાનો પ્રકાર છે ચારે ચાર ગુના જે કાંઈ છે એ લખી નાખવાના એ લખી નાખ્યા હવે કોને આધાર વર્ષ તરીકે લેવાનું છે તો કે બે હજાર ને દસ ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે તો આપણે બે હજાર દસ ને આધાર વર્ષ તરીકે લઈને ગણતરી કરવાની છે તો આપણે ખબર છે કે બે હજાર દસ ની કિંમત કેટલી હતી તો કે એની અંદર કેટલા ગુના હતા તો એકસો ને ઓગણત્રીસ હતા એટલે આ તમામે તમામને એકસો ઓગણત્રીસ વડે આખે આખાની જે કિંમત હતી ને એને ભાગતા જવાના છે બરાબર હવે આપણે જોઈએ કે આપણું આધારું વર્ષ શું થઈ ગયું બે હજાર ને દસ તો આગળ રકમમાં જોઈએ જો બે હજાર દસ છે એ આપણું આધારું વર્ષ છે તો અહીંયા બે હજાર દસની કિંમત કેટલી છે એકસો ને ઓગણત્રીસ તો બે હજાર સાતની કિંમત કેટલી છે એકસો દસ તો આપણે શું કરવું પડશે એકસો ને દસ ભાંઘા એકસો ઓગણત્રીસ ગુણ્યાસો એકસો અઠ્યાવીસ ભાંઘા એકસો ઓગણત્રીસ ગુણ્યાસો એકસો ચોત્રીસ ભાંઘા એકસો ઓગણત્રીસ ગોણા સો અને એકસો ને ઓગણત્રીસ ભાઈંગા એકસો ઓગણત્રીસ ગુણ્યા સો એવી રીતે કરતું જવાનું છે તો જો બે હજાર સાતની કિંમત કેટલી છે એકસો દસ છેદમાં એકસો ઓગણત્રીસ ને એને ગુણ્યા આપણે શું કરેલા છે અહીંયા સો કરેલા છે એટલે જવાબ કેટલો આવશે પંચ્યાસી પોઈન્ટ સત્યાવીસ હવે એવી જ રીતે બે હજાર આઠના વર્ષની એટલે કે ચાલુ વર્ષની કિંમત કેટલી છે એકસો ને અઠ્યાવીસ છે અને છેદમાં આપણે આધાર વર્ષની એકસો ઓગણત્રીસ ને એને ગુણ્યા સો તો જવાબ શું આવશે નવ્વાણું પોઈન્ટ બાવીસ ત્યાર પછી આપણું ચાલુ વર્ષ એટલે કે બે હજાર નવ નું વર્ષ તો એની કિંમત આપણે રકમમાં કેટલી આપી છે એકસો ચોત્રીસ છે ભાઇંગા એકસો ઓગણત્રીસ જવાબ આપશે એકસો ત્રણ પોઈન્ટ અઠ્યાસી અને આપણે બે હજાર ના વર્ષમાં એની કિંમત કેટલી છે એકસો ને આધાર વર્ષે એને જ લેવાનું છે એટલે એના છેદમાં એકસો ઓગણત્રીસ ને એને ગુણ્યા એટલે જવાબ મળશે સો આમ આધાર વર્ષનો સૂચકાંક શું મળે છે સો મળે છે બરાબર એટલું થઈ ગયું પછી હવે બળજબરીને એના માટે છે તો એના માટે રકમમાં જોઈએ ચાલો શું આપ્યું છે બે હજાર દસ ને આધાર વર્ષ ગણવાનું છે તો બે હજાર દસની કિંમત અહીંયા કેટલી છે અડતાલીસ છે એટલે કે ત્રીસ ભાંઘા અડતાલીસ કરવાના બરાબર પછી પિસ્તાલીસ ભાંઘા અડતાલીસ ગુણા સો ચાલીસ ભાંઘા અડતાલીસ ગુણ્યા એવી રીતે કરતું જવાનું છે તો ચાલો બે હજાર સાતની કિંમત કેટલી છે આપણી પાસે ત્રીસ છે તો અંશમાં લખશું ત્રીસ એટલે ચાલુ વર્ષની કિંમત ત્રીસ છેદમાં આધાર વર્ષની અડતાલીસ એને ગુણ્યા સો તો જવાબ આવશે બાસઠ પોઈન્ટ પાંચ ચાલુ વર્ષની કિંમત કેટલી છે પિસ્તાલીસ એના છેદમાં આધાર વર્ષની કિંમત અડતાલીસ અને એને ગુણ્યા સો તો જવાબ શું આવશે ત્રાણું પોઈન્ટ પિંચોતેર ચાલુ વર્ષની કિંમત કેટલી છે ચાલીસ છેદમાં આધાર વર્ષની કિંમત કેટલી છે અડતાલીસ એને ગુણ્યા સો તો જવાબ શું આવશે કે લૂંટ માટે આપણે શું આપેલું છે કે આધાર વર્ષ કોને લેવાનું બે હજાર ને ના બે હજાર ની કિંમત કેટલી છે આઠસો ત્રીસ છે તો બધાને આઠસો ત્રીસ વડે ભાંગીને ગુણ્યા સો કરવાના છે કે છસો દસ ભાં આઠસો ત્રીસ ગુણ્યાસો સાતસો વીસ ભાંઘા આઠસો ત્રીસ ગુણ્યાસો સાતસો સિત્તેર ભાંઘા આઠસો ત્રીસ ગુણ્યાસો આઠસો ત્રીસ ભાંઘા આઠસો ત્રીસ ગુણ્યાસો એ રીતે કરતું જાણું ચાલો આપણું ચાલુ વર્ષની કિંમત કેટલી છે આઠસો ને ત્રીસ છે તો ઉપર અંશમાં લખીએ આઠસો ને ત્રીસ સોરી આધારો વર્ષની કિંમત આઠસો ને ત્રીસ છે ચાલુ વર્ષની કિંમત છસો ને દસ છે એટલે કે છસો દસ છેદમાં આઠસો ત્રીસ ગુણ્યાસો જવાબ શું આવશે તોતેર પોઈન્ટ ઓગણપચાસ હવે ચાલુ વર્ષની કિંમત કેટલી છે સાતસો ને વીસ છેદમાં આધાર વર્ષની આઠસો ને ત્રીસ એને ગુણણાસો જવાબ આવશે છ્યાસી પોઈન્ટ પિંચોતેર ચાલુ વર્ષની કિંમત કેટલી છે સાતસો ને સિત્તેર છેદમાં આધાર વર્ષની આઠસો ને ત્રીસ એને ગુણાસો જવાબ આવશે બાણું પોઈન્ટ સિત્તોતેર હવે આમાં તો ચાલુ અને આધાર બે સેમ જ છે એટલે જવાબ મળશે સો રેડી હવે મિલકત ચોરી માટે છે કે બે હજાર દસને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે બે હજાર દસની કિંમત જોઈ લઈએ કેટલી છે બે હજાર નેવું છે એટલે તમામને બે હજાર વડે આપણે ભાંગવાના છે તો જોતા જઈએ કે બે હજાર સોરી બે હજાર પચાસ એ અંશમાં આવશે છેદમાં બે હજાર નેવું એને ગુણ્યા સો તો શું જવાબ આપશે હવે ચાલુ વર્ષની કિંમત કેટલી છે બે હજાર છસો ને ત્રીસ એને ભાંઘા બે હજાર નેવું એને ગુણ્યા સો એટલે જવાબ મળશે એકાણું બે હજાર નવસો ને દસ બે હજાર આઠસો નેવું ગુણ્યા જવાબ આવશે સો પોઈન્ટ પછી બે હજાર આઠસો ને નેવુંના છેદમાં બે હજાર આઠસો નેવું ગુણ્યા એટલે આનો જવાબ તો સો એ સો આવે કારણ કે આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય છે સો હવે જો આપણી પાસે ચાર વસ્તુ હતી ને તો સૂચકાંક ગણવા માટે આ ચારે ચાર બાબતનો જે જવાબ આવ્યો ને એનો શું કરવાનો સરવાળો એટલે કે પિંચ્યાસી પ્લસ સત્યાવીસ પ્લસ સોરી પિંચ્યાસી પોઈન્ટ સત્યાવીસ પ્લસ બાસઠ પાંચ પ્લસ તોતેર ઓગણપચાસ પ્લસ ચોર્યાસી ઇઠોતેર એટલે જવાબ કેટલો આવશે ત્રણસો ને એવી રીતે આ તમામ બાબતનો સરવાળો કરવાનો નવ્વાણું પોઈન્ટ બાવીસ પ્લસ ત્રાણું પોઈન્ટ પિંચોતેર પ્લસ છ્યાસી પોઈન્ટ પિંચોતેર પ્લસ એક્યાસી બરાબર એટલે સરવાળો કરતાં શું જવાબ આવશે ત્રણસો ને સિત્તેર પોઈન્ટ બોતેર હવે બે હજાર નવના વર્ષ માટે આ ચારે ચાર કિંમતનો સરવાળો કરવાનો એટલે જવાબ શું આવશે ત્રણસો એંસી પોઈન્ટ સડસઠ અને આ તમામનો સરવાળો કરી ચાર ગુણ ચાર વખત સો છે એટલે ચારસો હવે તમામ મળી ગયો હવે આપણે સરેરાશ શોધવાની છે ને તો ચાર વસ્તુનો સરવાળો આપણે મેળવેલો છે તો ચાર વસ્તુનો સરવાળો હોય તો એને ભાંગા ચાર પણ કરવા પડે એટલે કે ત્રણસો છ પોઈન્ટ જીરો ચાર ભાંઘા ચાર એટલે જવાબ મળશે પિંચ છોતેર પોઈન્ટ એકાવન ત્રણસો સિત્તેર પોઈન્ટ બોતેર ભાંઘા ચાર એટલે કે જવાબ મળશે બાણું પોઈન્ટ અડસઠ ત્રણસો એંસી પોઈન્ટ સડસઠ ભાંઘા ચાર જવાબ મળશે પંચાણું પોઈન્ટ સત્તર ચારસો ભાઇંગા ચાર એટલે કે જવાબ મળશે શો આમ આધાર વર્ષનો સૂચકાંક મળી ગયો શો અને તમામ બાબતનો સૂચકાંક આપણે બે હજાર સાતનો બે હજાર આઠનો બે હજાર નવનો અને બે હજાર દસનો ચાર વસ્તુ માટેનો જે સૂચક આંક છે એ આપણે મેળવી લીધો બરાબર આમાં વસ્તુ જથ્થામાં હતી ને ચાર વસ્તુ હતી એટલે જથ્થામાં કહેવાય એક વસ્તુ હોત તો એક જ કહેવાય બરાબર આમાં ચાર વસ્તુ હતું એટલે આ રીતે આપણે સૂચકાંક છે એ મેળવી શકીએ હવે આગળ જોઈએ હવે આગળ આવે છે સ્વાધ્યાય એક પોઈન્ટ એક સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર એક અને દાખલા નંબર બે તમારે હોમવર્કમાં ગણી લેવાનો છે હવે આપણે જોઈશું દાખલા નંબર ચાર સોરી દાખલા નંબર ત્રણ હવે દાખલા નંબર ત્રણ માં શું કહે છે જો ચાલો વાંચીએ બરાબર કે હું કે કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં ચોખા અને ખાંડની વાર્ષિક સરેરાશ ભાવ અંગે માહિતી આપણે આપેલી છે કોને આધાર લેવાનું છે બે હજાર અગિયારને એટલે આને આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું છે અચલ આધારે અને પરંપરિત આધારે બે રીતે છે એ વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનું છે બરાબર ચાલો હવે આપણે તો પહેલાં તો જો બે હજાર અગિયારમાં ઘઉંના ભાવ આપેલા છે અઢાર બારમાં અઢાર પોઈન્ટ પચાસ તેરમાં અઢાર પોઈન્ટ નેવું ચૌદમાં ઓગણીસ અને પંદરમાં ઓગણીસ પોઈન્ટ પચાસ એવી રીતે ચોખાના ત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ને ઓગણચાલીસ અને ખાંડના ત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ અને છત્રીસ આ રીતે બધી વસ્તુના ભાવ આપેલા છે સૌ પ્રથમ આપણે અચલ આધારે સૂચક છે એ શોધી લઈએ બરાબર તો ચાલો અચલ આધારે સૂચક આંક શોધવા માટે ત્રણેય વસ્તુ પહેલાં તો આ કોષ્ટક તૈયાર કરી લેવાનું થશે આપણે કે કોષ્ટક તૈયાર કરી લીધું ત્યાર પછી ઉપર આપણે લખશું કે અહીંયા ભાવ છે એ રૂપિયામાં પછી સૂત્ર લખીએ કે અચલ આધારે સૂચક આંક તો શું થાય ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા સો અચલ આધારે હોય તો સૂત્ર એ જ છે બરાબર ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ ગુણ્યા સો અને આધાર વર્ષ તરીકે કોને લેવાનું છે

કે બે હજાર બાર ના વર્ષ માટે તો બે હજાર બાર નું વર્ષ છે એ ચાલુ વર્ષ થાય તો બે હજાર બારની કિંમત કેટલી છે આપણી પાસે અઢાર પોઈન્ટ પચાસ છે બે હજાર અગિયારના વર્ષની કિંમત આપણે અઢાર છે એ આપણે આપેલી છે એટલે કે અઢાર પોઈન્ટ પચાસ ભાઇંગા અઢાર ગુણા સો જવાબ મળશે એકસો બે પોઈન્ટ ઇઠોતેર હવે બે હજાર તેર ના વર્ષની કિંમત કેટલી છે ઘઉંની અઢાર પોઈન્ટ નેવું છે ભાઇંગા બે હજાર અગિયાર ના વર્ષની કિંમત કેટલી હતી અઢાર એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને પાંચ ત્યાર પછી બે હજાર ચૌદના વર્ષમાં ઘઉંની કિંમત કેટલી થઈ ઓગણીસ થઈ અને બે હજાર અગિયારમાં કેટલી હતી અઢાર એટલે કે ઓગણીસના છેદમાં અઢાર ગુણ્યા સો એટલે એકસો ને પાંચ પોઈન્ટ છપ્પન જવાબ આવશે ત્યાર પછી બે હજાર પંદરના વર્ષમાં કિંમત કેટલી છે ઓગણીસ પોઈન્ટ પચાસ છેદમાં આધાર વર્ષની કેટલી છે અઢાર એને ગુણ્યા સો એટલે જવાબ મળશે એકસો આઠ પોઈન્ટ તેત્રીસ જો એમાં કિંમત છે એ કપાય છે બરાબર એટલે અહીંયા એકસો આઠ પોઈન્ટ તેત્રીસ છે બરાબર એ જોઈ લેજો એક હવે ત્યાર પછી ચોખા માટે શોધવાનું છે તો ચોખામાં આધાર વર્ષની કિંમત તો સો થાય બરાબર એટલે આ બે હજાર અગિયારનું આધાર વર્ષ છે એટલે એની કિંમત સો ત્યાર પછી હવે બે હજાર બારના વર્ષમાં જોઈ લઈએ ચાલો બે હજાર બારના વર્ષમાં શું છે કે ચાલુ વર્ષની એટલે કે બે હજાર બારની કિંમત છે છત્રીસ છેદમાં આધાર વર્ષની કિંમત છે ત્રીસ છત્રીસના છેદમાં ત્રીસ ગુણ્યા સો જવાબ આવશે એકસો ને વીસ પછી બે હજાર તેરની કિંમત કેટલી છે આડત્રીસ છે એટલે અંશમાં આડત્રીસ ભાઇંગા ત્રીસ ગુણ્યા સો તો જવાબ આવશે એકસો ને છવ્વીસ પોઈન્ટ સડસઠ બરાબર ત્યાર પછી આગળ જોઈએ બે હજાર ને ચૌદના વર્ષ માટે તો બે હજાર ને ચૌદના વર્ષ માટે કિંમત કેટલી છે જો આડત્રીસ છે એના છેદમાં ત્રીસ અને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને છવ્વીસ પોઈન્ટ સડસઠ બે માં સરખી હતી એટલે સમાન જ આવે ત્યાર પછી બે હજાર ને પંદરના વર્ષમાં ચાલુ વર્ષની કિંમત છે એ ઓગણચાલીસ આધાર વર્ષની તો આપણે ત્રીસ લેવાની હતી એને ગુણ્યા સો એટલે આપણે જવાબ મળશે એકસો ને ત્રીસ બરાબર પાછળ પોઈન્ટ જીરો જીરો છે એટલે એ જોઈ લેજો ત્યાર પછી છે ખાંડની કિંમત કે આધાર વર્ષ તરીકે બે હજાર અગિયાર ને આધાર વર્ષનો સૂચકાંક કેટલો થાય સોનો સો એટલે અહીંયા લખી નાખો સો પછી હવે આધાર વર્ષની કિંમત કેટલી છે આમાં ત્રીસ છે એટલે બધાને ત્રીસ વડે ભાંગવાના છે જો અહીંયા જોઈ લઈએ આપણે બે હજાર અગિયારની કિંમત લેવાની છે આધાર વર્ષ તરીકે એટલે આમાં અઢાર વડે બધાને ભાંગા આમાં ત્રીસ વડે ને આમાં પણ ત્રીસ વડે આમ તમામ કિંમતને આપણે ત્રીસ વડે ભાંગતા જાય અને કિંમત શોધતા જાય બરાબર તો જુઓ એકત્રીસ ભાંઘા ત્રીસ ગુણ્યા સો જવાબ કેટલો આવશે એકસો ને ત્રણ પોઈન્ટ ચાલુ વર્ષની કિંમત બત્રીસ છેદમાં ત્રીસ ગુણ્યા સો જવાબ મળશે એકસો છ પોઈન્ટ સડસઠ ચાલુ વર્ષની કિંમત છે એ ચોત્રીસ છે એને ત્રીસ વડે ભાંગીએ એને ગુણ્યા સો કરીએ એટલે જવાબ મળશે એકસો તેર પોઈન્ટ તેત્રીસ ચાલુ વર્ષની કિંમત છત્રીસ છે એને ભાઇંગા ત્રીસ કરવાના ગુણ્યા સો કરવાના એટલે જવાબ મળશે પૂરેપૂરા એકસો ને વીસ એટલે પોઈન્ટ પાછળ બે જીરા છે બરાબર હવે આ તમામ બાબતનો સરવાળો કરવાનો છે કેમ કે સરેરાશ ભાવ શોધવા પડે ને ઘઉં ચોખાણ ખાંડ તન વસ્તુ છે એક જ વસ્તુ આપેલી નથી તો આ તને તન બાબતનો કરીએ સરવાળો કે એકસો બે પોઈન્ટ ઇઠોતેર એકસો વીસ પ્લસ એકસો ને તન પોઈન્ટ તેત્રીસ એટલે જવાબ આવશે એકસો ને છવ્વીસ પોઈન્ટ અગિયાર હવે બે હજાર તેરની સરેરાશ લઈએ સોરી હજી બે હજાર અગિયારની આપણે બાકી હતી આમ તો ત્રણ વસ્તુ છે તન વખત સો એટલે ત્રણસો આનો સરવાળો પણ મળી ગયો ત્રણસો હવે બે હજાર ની સરેરાશ એકસો પાંચ પ્લસ એકસો છવ્વીસ પોઈન્ટ સડસઠ પ્લસ છ પોઈન્ટ સડસઠ તને ત્રણ બાબતનો સરવાળો કરીએ એટલે એકસો ને આણત્રી પોઈન્ટ જવાબ આવશે ચોત્રીસ હવે બે હજાર ચૌદ માટે કરીએ કે તને તન બાબતનો સરવાળો એકસો પાંચ પોઈન્ટ કેટલા આપેલા છે છપ્પન પ્લસ એકસો પોઈન્ટ સડસઠ પ્લસ એકસો તેર તેત્રીસ જો આ ત્રણે ત્રણ બાબતનો સરવાળો છે એ હવે કરતા જવાનું છે કે આ ત્રણેયનો સરવાળો જોઈએ ત્રણેયનો સરવાળો કેટલો મળશે એકસોને પિસ્તાલીસ પોઈન્ટ છપ્પન એવી રીતે બે હજાર પંદરની તમામ બાબતનો સરવાળો કરીએ એટલે શું જવાબ મળશે ત્રણસો અઠ્ઠાવન તેત્રીસ મળે છે એ મળી ગયો આમ સરવાળો તો મળી ગયો પણ આપણી પાસે વસ્તુ કેટલી હતી ત્રણ વસ્તુ હતી ને તો સરવાળો ભાંઘા ત્રણ એટલે ત્રણસો ભાંઘા ત્રણ તો સો ત્રણસો છવ્વીસ પોઈન્ટ અગિયાર તન તો એકસો આઠ પોઈન્ટ સિત્તેર ત્રણસો આડત્રીસ ચો ત્રણસોને આડત્રીસ પોઈન્ટ ચોત્રીસ ત્રણ એટલે જવાબ મળશે એકસો ને બાર પોઈન્ટ ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટ છપ્પન તન જવાબ મળશે એકસો પંદર પોઈન્ટ ઓગણીસ અને ત્યાર પછી ત્રણસો ને અઠાવન એટલે જવાબ મળશે એકસો ને ઓગણીસ પોઈન્ટ ચુમ્માલીસ અહીંયા પાછળ છે એ ચુમ્માલીસ છે આમ આ રીતે આપણે અચલ આધારે સૂચકાંક છે એ મળી ગયો હવે પરંપરિત આધારે સૂચકાંક શોધવાનો છે તો પરંપરિત આધારે સૂચકાંક શોધવામાં આપણે અગાઉનું વર્ષ લેવું પડશે બરાબર આધાર વર્ષ નહીં પરંતુ કયું વર્ષ આવશે અગાઉનું વર્ષ લખતા જઈએ પહેલાં કોષ્ટક બનાવે ઉપર ભાવ રૂપિયા બરાબર પછી સૂત્ર લખવાનું કે પરંપરિત આધારે સૂચકાંક ઉપર ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ ને ગુણ્યા સો અહીંયા વસ્તુ લખવાની અહીંયા વર્ષ અગિયાર બાર તેર ચૌદ ને પંદર એ લખી નાખવાના બરાબર આ તમામ બાબત છે એ આપણે લખી નાખવાની છે હવે ત્યાર પછી એટલું લખાઈ ગયા પછી ગણતરી કરતા જઈએ કે બે હજાર અગિયારનું વર્ષ છે એમાં ઘઉંના ભાવ છે તો જો આપણે કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું હતું બે હજાર ને અગિયારનું વર્ષ બરાબર તો એને શું આપણે બે હજાર અગિયારના વર્ષને આધાર વર્ષ તરીકે લેતા હતા તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો થતો તો તો કે શું મળતો તો હવે એવી રીતે પરંપરિત આધારમાં શું જોવાનું છે કે આપણું શરૂઆતનું વર્ષ કયું છે બે હજાર અગિયારનું પછી બે હજાર બારનું પછી બે હજાર તેરનું બે હજાર ચૌદ ને પછી બે હજાર પંદર તો જે સૌપ્રથમ પ્રથમ પહેલાંમાં પહેલું વર્ષ હોય ને એનો સૂચકાંક સો લઈ લેવાનો એટલે કે બે હજાર અગિયારમાં ઘઉં ચોખા ખાંડ તમામ વસ્તુનો સૂચકાંક કેટલો થઈ જશે સો થઈ જશે હવે બે હજાર બાર માટે શોધવાનું છે તો બે હજાર બારની કિંમત આપણે આગળ આપેલી જ છે જો રકમમાં જોઈ લઈએ બે હજાર બારની કિંમત કેટલી છે અઢાર પોઈન્ટ પચાસ છે તો એ કરી નાખીએ અઢાર પોઈન્ટ પચાસ તો ઉપર અંશમાં ચાલુ વર્ષમાં આવશે અઢાર પોઈન્ટ પચાસ છેદમાં આધાર વર્ષ તરીકે કયું વર્ષ લેવાનું છે અગાઉનું વર્ષ એટલે કે બે હજાર અગિયારનો ભાવ તો બે હજાર અગિયારનો ભાવ છે એ અઢાર છે એટલે કે અઢાર પોઈન્ટ પચાસના છેદમાં અઢાર ગુણા તો જવાબ આવશે એકસો બે પોઈન્ટ હવે આપણે ચાલુ વર્ષ એટલે કે બે હજાર તેરનું વર્ષ તો એની કિંમત છે એ અઢાર પોઈન્ટ નેવું છે એના અગાઉનું વર્ષ એટલે કે બે હજાર બારનું વર્ષ તો બે હજાર બારની કિંમત કેટલી છે અઢાર પોઈન્ટ પચાસ છે એટલે કે અઢાર પોઈન્ટ નેવુંના છેદમાં અઢાર પોઈન્ટ પચાસ ગુણ્યા સો એટલે જવાબ મળશે એકસો ને બે પોઈન્ટ સોળ હવે બે હજાર ચૌદની કિંમત કેટલી છે ઓગણીસ એનું અગાઉનું વર્ષ એટલે કે બે હજાર તેરનું વર્ષ તો એની કિંમત કેટલી છે અઢાર પોઈન્ટ નેવું એટલે કે ઓગણીસના છેદમાં અઢાર પોઈન્ટ નેવું ગુણ્યા સો એટલે જવાબ શું મળશે સો પોઈન્ટ ત્રેપન હવે છે બે હજાર પંદરનું વર્ષ તો બે હજાર પંદરના વર્ષની ચાલુ વર્ષની કિંમત એટલે કે બે હજાર પંદરની કિંમત ઓગણીસ પોઈન્ટ પચાસ છે એનું અગાઉનું વર્ષ એટલે કે બે હજાર ચૌદનું વર્ષ એની કિંમત છે એ ઓગણીસ છે એટલે કે ઓગણીસ પોઈન્ટ પચાસના છેદમાં ઓગણીસ ગુણ્યા સો એટલે જવાબ મળશે ને બે પોઈન્ટ ત્રેસઠ ઘઉં માટે કામ કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછી હવે ચોખા માટે તો ચોખા માટે જોઈ લઈએ કે ચાલુ વર્ષ એટલે કે પહેલાં વર્ષની કિંમત કેટલી છે આપણી પાસે બે હજાર અગિયાર ની ત્રીસ છે પછી બે હજાર બાર ની છત્રીસ છે બરાબર એવી રીતે કિંમત આપેલી છે તો સૌ પ્રથમ આપણે અગાઉ એટલે કે પેલા આપણે અગિયાર ના વર્ષની એનું અગાઉનું વર્ષ એટલે કે બે હાજર દસ નું વર્ષ તો એની કંઈ કિંમત જ નથી આપણી પાસે એટલે શું કરવાનું કે બે હજાર અગિયાર નો સૂચકાંક આપણે શું લખી નાખશું સો લખી નાખશું બરાબર બે હજાર અગિયાર નો સૂચકાંક સો લખી નાખો ત્યાર પછી હવે આગળ કે બે હજાર બાર એટલે એ ચાલુ વર્ષ થાય તો બે હજાર બાર ની કિંમત જવાબ આવશે એકસો ને વીસ હવે બે હજાર તેર ની કિંમત આપણી પાસે આડત્રીસ છે એના છેદમાં અગાઉનું વર્ષ એટલે કે બે ના વર્ષની કિંમત કેટલી છે છત્રીસ એને ગુણ્યા એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ છપ્પન ત્યાર પછી બે હજાર ચૌદનું વર્ષ એટલે એની કિંમત કેટલી છે આડત્રીસ એના છેદમાં અગાઉનું વર્ષ છે તો અગાઉનું વર્ષ એટલે બે હજાર તેરનું વર્ષ બે હજાર તેરના વર્ષની કિંમત પણ કેટલી છે આડત્રીસ એને ગુણ્યા સો એટલે આડત્રીસ આડત્રીસ ઉડી છે તો શું જવાબ મળે સો હવે બે હજાર પંદરના વર્ષની કિંમત કેટલી છે ઓગણ એના છેદમાં અગાઉનું વર્ષ એટલે કે બે હજાર ચૌદનું વર્ષ તો એની કિંમત કેટલી છે આડત્રીસ એને ગુણ્યા સો તો જવાબ આવશે એકસો બે પોઈન્ટ ત્રેસઠ હવે ખાંડ માટે શોધતા જાય તો ખાંડ માટે બે હજાર અગિયારની કિંમત તો આગળ બેની ગણી એ રીતે બે હજાર અગિયારમાં તો સો જ રહેશે બરાબર ત્યાર પછી બે હજાર બાર માટે જોઈએ તો બે હજાર બારની કિંમત એકત્રીસ છે આપણું આધાર વર્ષ તરીકે અગાઉનું વર્ષ એટલે અગાઉ વર્ષની કિંમત ત્રીસ છે એટલે એકત્રીસના છેદમાં ત્રીસ ગુણ્યા સો તો જવાબ મળશે એકસોને ત્રણ પોઈન્ટ તેત્રીસ ત્યાર પછી હવે આગળ જોતા જઈએ કે આપણા ચાલુ વર્ષની કિંમત કેટલી છે બત્રીસ એટલે ઉપર અંશમાં બત્રીસ છેદમાં આધારો વર્ષની કિંમત સોરી અગાઉના વર્ષની કિંમત અગાઉનું વર્ષ એટલે બે હજાર બારનું તો બે હજાર બારની કિંમત એકત્રી એટલે કે બત્રીના છેદમાં એકત્રી ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને ત્રણ પોઈન્ટ ત્રેવીસ ત્યાર પછી બે હજાર ચૌદ માટે તો બે હજાર ચૌદ માટે કિંમત કેટલી છે ચોત્રીસ છે એનું અગાઉનું વર્ષ એટલે બે હજાર તેરનું વર્ષ બે હજાર તેરની કિંમત કેટલી છે બત્રીસ એટલે છેદમાં બત્રીસ ગુણ્યા સો એટલે જવાબ શું આવશે એકસો ને છ પોઈન્ટ પચીસ ત્યાર પછી બે હજાર ને પંદરના વર્ષ માટે તો બે હજાર ને પંદર ના વર્ષ એટલે કે ચાલુ વર્ષની કિંમત કેટલી છે છત્રીસ એનું અગાઉનું એટલે કે બે હજાર ચૌદનું બે હજાર ચૌદની કિંમત કેટલી છે ચોત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને પાંચ પોઈન્ટ આમ તમામ બાબતનો જવાબ આપણે મળી ગયો બરાબર હવે એ થઈ ગયા સોરી એકસો પાંચ પોઈન્ટ આવશે અહીંયા જોઈ લેજો એક બરાબર હવે આ તમામ બાબતનો સરવાળો કરતા જવાનું છે કેમ કે તન વસ્તુ છે તો તન એનો સરવાળો તો કરવો જ પડે તો બે હજાર અગિયારના વર્ષ માટે સરવાળો કરીએ કે સો પ્લસ સો પ્લસ સો એટલે ત્રણસો હવે બે હજાર ને બાર વર્ષ માટે સરવાળો કરીએ તો એકસો ને બે પોઈન્ટ ઇઠોતેર પ્લસ એકસો વીસ પ્લસ એકસો ત્રણ પોઈન્ટ તેત્રીસ એટલે જવાબ મળશે ત્રણસો છવ્વીસ પોઈન્ટ અગિયાર હવે બે હજાર ને તેર વર્ષ માટે સરવાળો કરીએ એકસો બે પોઈન્ટ સોળ એકસો પાંચ પોઈન્ટ છપ્પન એકસો ત્રણ પોઈન્ટ ત્રેવીસ તમામનો સરવાળો કરતાં ત્રણસોને દસ પોઈન્ટ પંચાણું જવાબ મળે છે હવે બે હજાર ને ચૌદ માટે સરવાળો કરતાં જઈએ સો પોઈન્ટ ત્રેપન સો પ્લસ એકસો છ પોઈન્ટ પચીસ જવાબ મળશે ત્રણસો છ પોઈન્ટ ઇઠોતેર ત્યાર પછી બે હજાર પંદર માટે સરવાળો કરતા જઈએ કે એકસો ને બે પોઈન્ટ ત્રેસઠ પ્લસ એકસો ને બે પોઈન્ટ ત્રેસઠ પ્લસ એકસો પાંચ પોઈન્ટ અઠ્યાસી એટલે સરવાળો મળશે ત્રણસો પોઈન્ટ પોઈન્ટ અગિયાર ભાંઘા તન એટલે એકસો આઠ પોઈન્ટ સિત્તેર ત્રણસો ને દસ પોઈન્ટ પંચાણું ભાંઘા તન એટલે એકસો ત્રણ પોઈન્ટ પાસઠ ત્રણસો છ પોઈન્ટ ઇઠોતેર ભાઇંગા તન એટલે એકસો બે પોઈન્ટ છવીસ ત્રણસો અગિયાર પોઈન્ટ ચૌદ ભાઇગા તન એટલે એકસો ત્રણ પોઈન્ટ એકોતેર જવાબ આવે આ થઈ ગયો આપણો પરંપરિત બંને રીતે સૂચક હવે આપણો દાખલા નંબર ચાર છે એ જોવાનો છે દાખલા નંબર ચારમાં શું આપ્યું છે કે બળતણને લગતી પાંચ વસ્તુ આપી છે બરાબર વીજળી છે ગેસ છે દિવાસળી છે કેરોસીન છે લાકડું છે અને એનો એકમ પણ જુદો જુદો છે કે યુનિટમાં છે સિલિન્ડરમાં પેટીમાં છે દિવસવાળી પેટીમાં જોઈ કે રસેન લીટરમાં અને લાકડું છે એ કિલોગ્રામમાં છે બરાબર કોને આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું છે બે હજાર ને બારના વર્ષને એને આધાર વર્ષ તરીકે લેવાનું છે અને પાંચેય વસ્તુનો શું શોધવાનો છે કે સૂચક આંક શોધવાનો છે અને પ્લસ ભાવમાં કેટલો વધારો થયો છે સમગ્ર રીતે એટલે કે તમામ વસ્તુને ભેગી કરીને ભાવનો વધારો અને સૂચકાંક એ બા બે બાબત આપણે શોધવાની છે બરાબર જો બે હજાર બાવનો બારનો ભાવ ત્રણ છે બરાબર શેનો છે વીજળીનો પછી યુનિટ દીઠ છે ગેસનો સિલિન્ડર દીઠ કેટલો છે ત્રણસો ને પિસ્તાલીસ દિવાસળીનો પેટી દીઠ રૂપિયો એક કેરોસીનનો લીટર દીઠ રૂપિયા પંદર અને લાકડાનો છે એ કિલોગ્રામ દીઠ ભાવ બાર છે હવે વર્ષ બે હજાર ચૌદમાં કેટલો થાય છે જો એ જોતું જવાનું છે કે વર્ષ બે હજાર ચૌદમાં ભાવ કેટલો થાય છે તો બે હજાર ને ચૌદ બે હજાર ચૌદના વર્ષમાં કેટલો થાય ત્રણ પોઈન્ટ પાંચ ત્રણસો સિત્તેર એક પોઈન્ટ પચાસ વીસ અને પંદર આ રીતે થાય છે હવે આપણે આગળ શોધતા ને એ જ રીતે સૂચકાંક શોધવાનું છે ને બે હજાર બાર ને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું કહી દીધું છે બરાબર એટલે એ રીતે આપણે ગણતરી કરતા જવાની છે તો અહીંયા આપણે ભાવ સાપેક્ષનું સૂત્ર લીધું છે કે ભાવ સાપેક્ષ બરાબર શું થાય ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ એને ગુણ્યા શું થાશે સો થાશે ને બરાબર સોરી ભાવ સાપેક્ષનું સૂત્ર ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ થાય અને એનો સૂચક આંક શોધવાનો હોય તો ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ ગુણ્યા સો આમાં આધાર વર્ષ આવેલ આપેલું છે એટલે અચલ આધારની જેમ જ ગણતરી થાય બરાબર હવે આપણે કિંમત શોધતા જાય જો ભાવ સાપેક્ષની ની જગ્યાએ તમે સૂચકાંક લખો તો પણ ચાલે કરે પીવન ના છેદમાં પી જીરો ગુણ્યા પણ અહીંયા આપણે ભાવ સાપેક્ષ લખ્યું છે એટલે શું કરશું પીવન ના છેદમાં પી જીરો તમામની ગણતરી કરતા જઈએ ચાલો અહીંયા જો વીજળી ગેસ દિવાસળી કેરોસીન લાકડું અને અહીંયા કુલ ટોટલ એ રીતે લખી નાખવાનો પછી તમામનો એકમ લખી નાખવાનો અહીંયા બે હજાર બારનો નો ભાવ લખી નાખવાનો અહીંયા બે હજાર ચૌદનો નો ભાવ અને અહીંયા આવે ભાવ સાપેક્ષ હવે બે હજાર બારના વર્ષને આપણે શું લેવાનું હતું આધાર વર્ષ તરીકે લેવાનું હતું ને તો આપણે ખબર જ છે કે આધાર વર્ષને શું કહેવાય પી જીરો કહેવાય આધાર વર્ષને પી જીરો કહેવાય અને ચાલુ વર્ષને શું કહેવાય પી વન કહેવાય બરાબર એટલે ઉપર આપણે પી જીરો અને પી વન લખી નાખવાનું અને ભાવ સાપેક્ષ બરાબર પી વનના છેદમાં શું થશે પી વનના છેદમાં પી જીરો થાય એ થઈ ગયું તો હવે ચાલો પી વનની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ પાંચ છેદમાં પી જીરોની કિંમત કેટલી છે ત્રણ એટલે કે ત્રણ પોઈન્ટ પાંચના છેદમાં ત્રણ એટલે શું જવાબ આવશે એક પોઈન્ટ એક હજાર છસો ને સડસઠ ત્રણસો સિત્તેર ત્રણસો શું જવાબ આવશે એક પોઈન્ટ જીરો સાતસો પચીસ એક પોઈન્ટ પચાસ એક એટલે શું જવાબ આવે એક પોઈન્ટ પચાસ વીસ પંદર કરીએ શું જવાબ આવે એક પોઈન્ટ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ અને પંદર ભાઇંગા બાર એટલે શું જવાબ આવે એક પોઈન્ટ બે હજાર પાંચસો આમ ભાવ સાપેક્ષ મળી ગયો હવે ભાવ સાપેક્ષ મળ્યો ને ત્રણે બધાનો તમામનો ટોટલ કરીએ એટલે કે સરવાળો કરીએ એટલે કે સમયસન ઓફ પીવનના છેદમાં પી ઝીરો બધાનો સરવાળો કેટલો મળશે છ પોઈન્ટ ત્રણ હજાર બસો ને પચીસ બધાનો સરવાળો મળી ગયો કુલ વસ્તુ કેટલી હતી

છેદમાં એન ગુણ્યા કેટલા થાય સો સીગમાં પીવનના છેદમાં પી જીરોના આખાઇના છેદમાં એન એને ગુણ્યા સો હવે સીગમાં પીવનના છેદમાં પી જીરોની કિંમત આપણે શોધી જ લીધી હતી ત્રણ છ પોઈન્ટ ત્રણ હજાર બસો ને પચીસ એન એટલે કેટલી વસ્તુ છે પાંચ વસ્તુ છે એટલે ભાઇંગા પાંચ ગુણ્યા સો એટલે જવાબ કેટલો મળશે એકસો છવ્વીસ પોઈન્ટ પિસ્તાળીસ હવે સમગ્ર રીતે કેટલાનો વધારો કીધો છે ને તો વધારો શોધવા માટે શું કરવાનું કે આપણે જે કિંમત મળી એમાંથી સો બાદ કરવાના એટલે એકસો છવ્વીસ પોઈન્ટ પિસ્તાળીસ માઇનસ સો એટલે શું જવાબ આવશે છવ્વીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકાનો વધારો થયેલ છે આ થઈ ગયો આપણો સૂચક આંક બરાબર અહીંયા આપણું સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થઈ જશે બરાબર હવે નેક્સ્ટ એક્ઝામ્પલ અને દાખલાઓ એ તમામ બાબત છે એ આપણે પછીના લેક્ચરમાં ગણીશું થેન્ક યુ